नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम अश्विन बोटाद्रा। आजना ऑनलाइन विडियो लेक्चर में विवेकानंद साइंस स्कूल वती हूँ आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। अगाउ आपने धोरण 11 साइंस की अंदर गणित विषय प्रारंभिक एक लेक्चर अभ्यास करेलो, तो अंदर आप थोड़ी घनी आ चेप्टर जो रनिंग है गण पहलू चेप्टर प्रथम एना विषे थोड़ी घनी आप थीअरी ने चर्चा करी थी, परंतु दाखला की कोई चर्चा करी नहोती। त्यारबाद आजनो जो लेक्चर है विद्यार्थी मित्रों, तेनी अंदर आपने स्वाध्याय 1.1 केना थी स्टार्ट करवाना छे, बराबर रकम में अगाउ थी लखी राखेली छे। शुं काम के एमां खोटो टाइम बगड़े नहीं, एटला माटे कारण के आ चेप्टर एवुं छे के तेनी अंदर तमारे केल्क्युलेशन बहु ज ओछी आवे छे, बहु एटले बहु ज ओछी। रकम मेन वस्तु छे आनी अंदर, बराबर। थोड़ुं घणुं एमांथी जे कामनुं हतुं तो पहेला तो अहींया तमने एम कीधुं कयो समूह गण दर्शावे छे, तो आपणे कोने गण कहेवाय अने कोने न कहेवाय, बराबर। तो जे शू व्याख्यायित होय सारी रीते व्याख्यायित होय, संख्या केटली छे डझंट मेटर, एनाथी कशो फेर पड़तो नथी के संख्या थोड़ी घणी छे फिक्स छे के अनलिमिटेड। पण हाँ, ए वस्तु होवी जोईए के कां तो आ पार कां तो पेली पार, वच्चे लटकी अने नहीं रहेवानुं, बराबर। जो फिक्स होय के हा तो हा, ना तो ना, तो गण कहेवाय। પણ હા પણ હા કહી પણ શકાય ને ન પણ કહી શકાય તો એ ગણ કહેવાય નહીં। ખ્યાલ આવી ગયો તમને હું શું કહેવા માગું છું, બરાબર। જ્યારે તમને ફિક્સ મળી રહે તમે કોઈ જવાબ ઉપર તમ પહોંચી શકો ને ભાઈ આ જ તે સાચું, તો સાચું જ તે, ખોટું તો ખોટું જ તે, તો તેને ગણ કહેવાય। પણ કદાચ સાચું કહેવાય ને કદાચ ખોટું કહેવાય, આમ માથું ખંજવાળો, તો એને ગણ કહી શકાય નહીં। એના આધારે આપણે જોઈએ, બરાબર। તો પહેલું જ તમને શું પૂછેલું છે કે જેથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરમાં વર્ષના તમામ મહિનાઓનો સમૂહ, ઓકે, અંગ્રેજી કેલેન્ડર એમાં મહિના અને એમાં પણ શેનાથી શરૂ થવા જોઈએ, જેથી, ઓકે, ચલો તો કયા કયા આવે આપણે ગણીએ, તો એક તો જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન આવ્યો, ચલો, પછી જૂન, પછી જુલાઈ, બરાબર, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, ત્રણ મહિના આવ્યા તમારી આગળ, કેટલા, ત્રણ, કયા કયા, જાન્યુઆરી, જૂન અને જુલાઈ, મતલબ કે ફિક્સ છે, આ સિવાય એ કંઈ વધી પણ ન શકે ને એ કંઈ ઘટી પણ ન શકે, મતલબ કે ફિક્સ આવી ગયું ને તો મતલબ કે ગણ છે। તો તમારે અહીંયા જવાબમાં લખી શકો શું ગણ છે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદનો બીજો દાખલો આગળ જો, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ, સમજો ભારતના, એટલે પહેલી વાત તો બાઉન્ડ્રી ફિક્સ કરી દીધી, શું ભારત, પાકિસ્તાનમાં ચાઇનામાં જવાનું થતું નથી, ઓકે, ભારતના 10 ઈ ફિક્સ કરી દીધા, 9 એની 11 એની, ફરજિયાત 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ। આ તો ભાઈ પોલિટિક્સ થઈ ગયું આપણી સાથે, અતિ પ્રતિભાશાળી કહેવા કોને, માની લો દાખલા તરીકે મને ચેતન ભગતની નોવેલ ગમે છે, તો હું એમ કહું નહીં ભાઈ ટોપ મોસ્ટ છે, પણ કોઈક એમ કે નહીં એમાં કાંઈ નથી, મને તો ઓછોનું એનું લખેલું મજા આવે છે, બરાબર, તો એના માટે ચેતન ભગત કાંઈ ન કહેવાય। જેમ જેમ માણસ ફરે એમ એમ એના રિવ્યૂ બદલે છે, તમે જો બધાની ચોઈસ સરખી નથી હોતી, બરાબર, કોઈકને માટે આ વ્યક્તિ સારામાં સારો લેખક હોય, કોઈકને માટે પેલો વ્યક્તિ સારામાં સારો લેખક હોય, જેમ કેમ પોલિટિક્સવાળા રાજકારણી બધા હોય તો એમ શું કહે છે કે અમે બહુ સારું કરીશું, પણ સારાની કોઈ જ ડેફિનેશન નથી, વ્યાખ્યા નથી, તમને ખ્યાલ છે, અમે સારું કરી નાખશું, એણે જરીક કર્યું હોય તો એમ કે મેં સારું કર્યું, અને ખૂબ બધું કરી નાખ્યું તો એમ કે મેં સારું કર્યું, એટલે એવી હવામાં લટકાવવા વાળી વાત થઈ। અતિ પ્રતિભાશાળી કહેવા કોને, એનો કોઈ માપદંડ ખરો નહીં, જેમ જેમ માણસ ફરે એમ એમ તેના રિવ્યૂ, એમ એમ તેની ચોઈસ ફરે, એમ આ બદલે, મતલબ કે ફિક્સેશન છે નહીં। કોઈક એમ કે ચેતન ભગતને કહેવાય, કોઈક એમ કે ન કહેવાય, કોઈક કે ઓછોને કહેવાય, કોઈકને કે ન કહેવાય, બરાબર, એટલે આવી વાત છે। તો આ લટકાવવા વાળી વાત થઈ તો આને ગણ કહી શકાય નહીં, બરાબર। તો આમાં તમારે શું લખવાનું થાય કે ગણ નથી, ઓકે, ચલો હવે આગળ વધો। તો શું છે, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, વાહ ભાઈ વાહ, મસ્ત મજાની આઈપીએલ આવવાની હતી, એમ સિઝન જોરદાર જામીતી અને કોરોના આવી ગયો, બધા લટકી ગયા, બધા અટકી ગયા, બરોબર છે, મસ્ત મજાનું હતું। પણ એનો પ્રશ્ન તમારે કામનો છે કે દુનિયાના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, રોહિત શર્મા લઈ લો, વિરાટ કોહલી લઈ લો, અજિંક્ય રહાણે લઈ લો, શિખર ધવન લઈ લો, મહેન્દ્રસિંહ ધોની લઈ લો, બરાબર, આ બધા, અરે ભારતની જ ટીમ સૌથી સારામાં સારી આખા વર્લ્ડમાં, કોઈને
तेवड़ी से टक्कर आपे भारत बेट्समेन ने, एम आई शर्मा जी का बेटा भाई, रोहित शर्मा मंडी पड़े, विराट कोहली मंडी पड़े, कोई नहीं तेवड़ से आम गम्य बॉल ना सिक्सर ज जाए भाई। पण जो भारत में तुम पूछो तो कि सौथी सारा में सारी टीम कोनी आखा वर्ल्ड में, भारत की टीम। पण जो तुम पाकिस्तान में जाइने पूछो भारत की टीम की, एम एक में कहीं लेवानुं नहीं, हारा ज नहीं, एनी करता अमारे पाकिस्तान ना हारा। ऑस्ट्रेलिया में जाइने तुम पूछो तो त्या शू के ना भाई, एक में बे में एक में कहीं लेवा नहीं, अमारे ऑस्ट्रेलिया ना बेट्समेनों सौथी सारा में सारा छे भाई। न्यूजीलैंड में जाइने पूछो तो एम के ना भाई, अमारा जा टूंक में कहेवानो मतलब के जेम जेम तमे जगह बदलो छो एम एम आनो अभिप्राय पण बदले छे, जवाब पण बदले छे, फिक्स छे नहीं। उत्तम एटले एनी कोई डेफिनेशन ज नथी, जेम आमा तमने लटकाव्या तेम आमे लटकाय। उत्तम पण उत्तम कहेवा कोने, एनी कोई व्याख्या करी के आम होय तो एने उत्तम, आम होय तो एने उत्तम, बराबर। एटले अहींया पण जवाब अलग अलग छे, बराबर। तो आने पण तमे गण कही शको नहीं। बराबर, त्यारबाद तमे जो तमारा वर्गना बधाज छोकराओनो सम, हवे आपणे तो भाई छे तो छे, भले गमे एटला होय, 10 होय, 15 होय, 20 होय, 50 होय, 60 होय, गमे एटला होय, पण भाई आटला छे तो आटला ज छे, एमां पछी ओलो विद्यार्थी कहेवाय ने न कहेवाय ने एवा कोई चांस नथी, फिक्स ज छे भाई विद्यार्थी छे तो छे, पछी भले गमे एटला होय, एनाथी कंई मतलब पड़तो नथी। ओके, तो मतलब के अहींया तो बहु सिम्पल पूछी नाखेलुं छे, तो अहींया तमारे शुं आवशे, गण छे। ओके, त्यारबाद नो प्रश्न जो कि 100 थी नानी, मतलब के फिक्स कर दीधु के 100 थी आगळ जावानुं नथी, 100 पण लेवाना नथी, शुं काम 100 थी नानी बधी ज प्राकृतिक संख्याओनो समूह। प्राकृतिक एटले आपणे पहेलो गण जोयो तो एन, एक थी अनंत सुधीनी बधी धन संख्या, तो 100 थी नानी मतलब के कई कई आवशे तमारे, 1 થી 99। હવે ફિક્સ જ આવી ગઈ ભાઈ, એમાં પછી કોઈ આર્યભટ્ટ આવે તો એમ ફેરફાર ન કરીએ કે મારે આમાં 0 રાખી પણ શકું, ન પણ રાખી શકું, એમાં કોઈની ઘરની દોરાજી હાલે નહીં, બરાબર। તો ફિક્સ જ છે ભાઈ 1 થી 99, તો મતલબ કે સિક્કો લાગી ગયો, મતલબ કે ગણ છે, બરાબર। ત્યારબાદ લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ। હવે મુનશી પ્રેમચંદ જે હોય તે હું એ ભાઈને ઓળખતો નથી, આ તો ચોપડીમાં નામ વાંચ્યું ત્યારે ખબર પડી હશે ભાઈ, આપણે એમ નથી કહેતા નથી સારા, સારા જ હશે, પણ એમણે જેટલી નવલકથા લખી છે એ બધાનો સમૂહ। હવે આમાં તમને સારું ખરાબ એવું કંઈ નથી કીધું, એણે જેટલી નવલકથા લખેલી હોય તો એનો રેકોર્ડ તો મળે જ તે, ભાઈ આટલી જ એણે લખેલી છે, બરાબર। એમાં પછી એમાં કોઈ ગભાગાળી ન થાય કે આ એણે લખી છે, આ એણે નહીં લખી હોય, એમાં ભાઈ ઓથર ફિક્સ જ હોય કે ભાઈ આને લખેલી છે તો છે, એમાં બીજું કોઈ વેરિએશન થઈ શકે નહીં, મતલબ કે ફિક્સેશન છે, મતલબ કે ગણ છે। પછી બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, બરાબર। વિચારજો, હવે યુગ્મ પૂર્ણાંક એટલે કયા કયા, 2, 4, 6, 8, 10, 12, અનંત સુધી, તેવી જ રીતે -2, -4, -6, અનંત સુધી, બરાબર। હવે એમાં તમને એમ થાય કે સંખ્યા તો ફિક્સ નથી, હા સાચી વાત છે, સંખ્યા કેટલી છે તો કે બે બાજુ અનંત સંખ્યા છે, કેટલી સંખ્યા છે, અનંત સંખ્યા છે, પણ હા માની લો કે કોઈ કેમ કે ભાઈ દાખલા તરીકે 10 તો યુગ્મ જ છે, એમાં કોઈ કંઈ ફેરફાર, પાયથા દાદા થેલ્સ દાદા આવે તોય કંઈ ફેરફાર થાય નહીં, બરાબર। 10 યુગ્મ છે, છે અને છે જ, તો યુગ્મ પૂર્ણાંક ફિક્સ છે ભાઈ, આને યુગ્મ જ કહેવાય, એમાં કોઈ જાતનો ફેરફાર થાય નહીં, તો મતલબ કે ત્યાં ફિક્સેશન આવ્યું, મતલબ કે ગણ છે। ઓકે, ત્યારબાદ તમે આગળ વધો, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ। હવે એ તો તમે ચોપડીમાં જોવો ત્યાં તમને સીધી જ ખબર પડી જાય કે ભાઈ આટલા 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 જ પ્રશ્ન છે, એમાં પછી એમ નહીં કે ભાઈ સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન છે તો આને આમાં ગણી પણ શકાય ન પણ ગણી શકાય, એવું ન હોય, બરાબર। સીધું જ ભાઈ આ પ્રશ્ન છે તો પહેલેથી લઈને છેલ્લે સુધીના જોઈ લો, ગણ છે, સીધી વાત છે, ફિક્સેશન મળી ગયું તમને, તો અહીંયા તમે લખી શકો ગણ છે। પછી દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, દુનિયાના ખૂબ જ ભયાનક। હવે માની લો કે તમે કોઈ છોકરાને અથવા તો જેન્ટ્સને પૂછો કે ભાઈ ભયાનક પ્રાણીઓ, તો કે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, ડાયનાસોર, બરાબર, આવા બધા પ્રાણી। પણ ભૂલથી જો આનો આ જ પ્રશ્ન તમે કોઈ લેડીઝ કોઈ છોકરીને પૂછી લીધો તો જવાબ શું આવે તમે સાંભળજો, ગરોળી, ઉંદરડી, આવા આવા વિચિત્ર તો જવાબ આવે, બરાબર, દેડકો। હવે આ બધાથી તો આપણે રમત કરતા હોય, ગરોળી, ઉંદરડી, બરાબર,
પણ આની આ જ વસ્તુ જો તમે છોકરાઓને જેન્ટ્સને પૂછો તો રમતવાત છે, પણ જો છોકરીઓને પૂછો તો કે ગરોળી એટલે આખી દુનિયામાં સૌથી ખતરનાક ભયાનકમાં ભયાનક પ્રાણી, એમાં ગરોળી હોય માડી હોય બાપા હે માતાજી, બરાબર ભયાનક પ્રાણી થઈ ગયું. એટલે જેમ જેમ માણસ બદલે તેમ તેમ તેનો અભિપ્રાય બદલે છે, ફિક્સેશન નથી, લટકી જાય છે, અટકી જાય છે, મતલબ કે ગણ નથી. ગણ નથી. ક્લિયર થઈ ગઈ આ વાત? ત્યારબાદ હવે દાખલા નંબર બે, કે ભાઈ ખાલી જગ્યામાં, આને શું કીધું હતું આપણે, મેં તમને ખ્યાલ હતો બીજી વખત બોર્ડ સ્ટાર્ટ કર્યું ત્યારે ચારે ચાર અહીંયા મેં લખેલા હતા. આજે ગુજરાતી નવડા જેવું રહ્યું, આને શું કહેવાય? બિલોંગ્સ ટુ, મતલબ કે માં હોવું, અને આને શું કહેવાય? નોટ બિલોંગ્સ ટુ, મતલબ કે માં ન હોવું. તો ખાલી જગ્યાની અંદર આ બિલોંગ્સ ટુ કે નોટ બિલોંગ્સ ટુ લખો. જો એની અંદર આવેલું હોય તો બિલોંગ્સ ટુ, અને ન આવેલું હોય તો નોટ બિલોંગ્સ ટુ. ક્લિયર થઈ ગઈ આ વાત? હવે જો પહેલા તો સંદર્ભ તમને આપી દીધો છે એ, એટલે તમને એમ કીધું માં હોવું, પણ શેમાં હોવું? એમના હવામાં હોવું, બરોબર? એટલે સંદર્ભ આપી દીધો તમને, એક બે ત્રણ ચાર પાંચ છ, આટલાનું જ તમારે ધ્યાન રાખવાનું છે. હવે એમાં પહેલો ઘટક જો પાંચડો, અહીંયા એ, તો પાંચો દોર્યો એમાં આવેલો છે કે નથી? તો તમે અહીંયા જો એની અંદર પાંચડો આ છે ભાઈ, કહેવારે બરાબર. તો અહીંયા તમે શું લખી શકો? બિલોંગ્સ ટુ. ખ્યાલ આવ્યો તમને કે ભાઈ પાંચડો એમાં આવેલો છે. ઓકે, ત્યારબાદ એવી રીતે આઠ રહ્યો એમાં, તો અહીંયા તો ભાઈ એક થી છ જ છે, આ તો આઠડાની વાત કરે છે. ના ભાઈ, આ તો સિલેબસ બહારનું છે, બરાબર. તો શું આવશે? નોટ બિલોંગ્સ ટુ. ક્લિયર? ત્યારબાદ કેટલા છે? ઝીરો. ના ભાઈ, આમાં એક થી મોટું જ છે, એક થી નાનું કઈ છે નહીં. તો શું આવશે અહીંયા? નોટ બિલોંગ્સ ટુ. ત્યારબાદ આગળ જો તો ચોગડો, અને અહીંયા એ ચાર્યો એમાં આવેલો છે કે નહીં? તો એની અંદર તમે ચેક કરો, ચોગડો છે ભાઈ, બરાબર, ચોગડો આવેલો છે. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? તમારે બિલોંગ્સ ટુ, મતલબ કે ચોગડો એમાં આવેલો છે. ક્લિયર? ત્યારબાદ શું કીધું છે? બગડો, અને એમાં તો હા ભાઈ છે, દેખાય છે મસ્ત મજાનો છે બગડો છે આ. તો શું આવશે અહીંયા? બિલોંગ્સ ટુ. અને ત્યારબાદ તમે અહીંયા આગળ જુઓ તો દસ. હવે દસ છે રહ્યા, આમાં તો એક થી છ છે, દસ નો કોઈ ચાન્સ જ નથી ને, બાઉન્ડ્રી બહાર પીડ્યો છે, સ્ટેડિયમ ની બહાર છે આ તો, બરાબર. તો શું આવશે અહીંયા તમારે? નોટ બિલોંગ્સ ટુ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે આ દાખલા ગણી શકાય છે. બહુ જ ઈઝી ચેપ્ટર છે, બહુ એટલે બહુ જ સરળ છે, મજા આવે એવું છે. રકમો લખવામાં ટાઈમ લાગે, જવાબ લખવામાં ટાઈમ લાગતો નથી, બરાબર. આ જે કંઈ પણ બોર્ડમાં લખેલું છે એ તમે તમારી બુકની અંદર લખી શકો છો. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર ત્રણ. દાખલા નંબર ત્રણની સૂચના તમને એમ આપેલી છે કે યાદીની રીતે લખો. કઈ રીતે લખો? યાદીની રીતે. હવે આપણે ગણને દર્શાવવાની બે રીત જોઈ હતી વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમારી સમક્ષ ચાર્ટ દોર્યો હતો, યાદીની રીત અને ગુણધર્મની રીત. એમાં યાદીની રીતમાં શું હતું? તો કે આંકડા સ્વરૂપે જવાબ લખવાનો, બરાબર. તો અહીંયા તમને આપેલું છે કે એ ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે. કેવો છે? પૂર્ણાંક. હવે પૂર્ણાંક એટલે સૌથી પહેલું પ્રાકૃતિક, પછી પૂર્ણ, પછી પૂર્ણાંક. તો પૂર્ણાંકની અંદર તમારે શું આવતું હતું? તો કે પહેલામાં ખાલી ધન આવતું હતું, પછી ધન અને ઝીરો, અને ત્રીજા નંબરમાં તો કે ધન ઋણ અને ઝીરો, મતલબ કે ધન ઋણ અને ઝીરો બધી લઈ લેવાની, પણ માઇનસ ત્રણ લેસ ધેન એક્સ લેસ ધેન સાત. તો કે માઇનસ ત્રણથી સાતની વચ્ચે લેવાની. એમાં અહીંયા જો ઇક્વલ ટુ હોય તો આ માઇનસ ત્રણ લેવાના થાય, સાત હોય તો અહીંયા ઇક્વલ ટુ હોય તો સાત લેવાના થાય, પણ અહીંયા ઇક્વલ ટુ તમને આપેલા નથી, મતલબ કે માઇનસ ત્રણ પણ નથી લેવાના, સાત પણ નથી લેવાના, બરાબર. તો તમારે આનો જવાબ શું આવશે? કે એ ઇઝ ઇક્વલ ટુ, છગડીયા કૌંસમાં મેં લખ્યું હતું કે ધનુષ કૌંસની અંદર અહીંયા આ જગ્યાએ લખેલું હતું. ઓકે, તો આમાં કઈ આવશે? માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ, આટલા ઘટક આવે. અથવા તો તમે આને આમ પણ લખી શકો, માઇનસ બે માઇનસ એક ઝીરો ટપકા 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 પછી છ, એમ લખી નાખો તો પણ ચાલે. બધા ઘટકો દર્શાવો નહીં તો પણ તમારું સાચું પડે છે. ઓકે, બીજો જોઈ શું આપેલો છે? એક્સ, જ્યાં એક્સ એ છ કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, જો સમજો છ કરતા નાની, તો મતલબ કે છ એમાં લેવાના કે નહીં? તો જો તમને એમ કીધું કે છ અથવા છ કરતા નાની તો છ લેવાના થાય, તમને એમ કીધું છે છ કરતા નાની તો મતલબ કે છ લેવાના
નથી. હવે એના કરતાં નાની અને એમાં પાછી કેવી પ્રાકૃતિક હોય. પ્રાકૃતિક એટલે પહેલો ગણ હતો એ. પહેલા ગણમાં શું હતું તો કે એકથી શરૂ થઈને આગળ વધતી હતી. તો એમાં છ કરતાં નાની અને એકથી શરૂ કરીને તો કઈ કઈ સંખ્યા આવશે તમારે? તો આમાં તમે જવાબ લખી શકો કે બી ઇઝ ઇક્વલ ટુ એક બે ત્રણ ચાર પાંચ. ફિનિશ. માત્ર ક્યાંથી ક્યાં આવશે તમારે? એકથી લઈને તે પાંચ સુધી, એનાથી આગળ તમારે આવશે નહીં. ઓકે, ત્યારબાદ ત્રીજો જો, એક્સ જ્યાં એક્સ એ જેનો સરવાળો આઠ થાય, જો સમજો, જેનો સરવાળો કેટલો થાય? આઠ. તેવી બે અંકોની સંખ્યા, મતલબ કે તમારે બે અંકોની સંખ્યા લખવાની છે બરાબર, પણ શું ધ્યાન રાખવાનું છે? તો કે સરવાળો કેટલો થવો જોઈએ? આઠ થવો જોઈએ. કેવો થવો જોઈએ? આઠ. ઓકે, ચલો લખીએ એનો જવાબ આપણે. તો શું મળશે તમને જોઈએ? સી ઇઝ ઇક્વલ ટુ, એકડે એકથી સ્ટાર્ટ કરાય એટલે એક રહી ન જાય બરાબર, તો એકની સાથે સાત એટલે સત્તર, પછી બેની સાથે છ એટલે છવ્વીસ, ત્રણની સાથે પાંચ એટલે પાંત્રીસ, ચારની સાથે ચાર એટલે ચુમ્માલીસ, પછી પાંચ એટલે ત્રેપન, છ એટલે બાસઠ, સાત એટલે એકોતેર ને આઠ એટલે એંશી. આટલી સંખ્યાઓ આવે. તમે જો આઠ વત્તા ઝીરો એટલે આઠ થાય, પણ આમાં ખાસ ધ્યાન એ રાખવાનું થાય, તમે જો એવી રીતે લખતા હોય તો ભાઈ એક સાત અને એનું ઊંધું, તો કે સાત એક, પછી બે છ એનું ઊંધું છ બે, ત્રણ પાંચ એનું ઊંધું પાંચ ત્રણ, અહીંયા ચાર ચાર. તો તમને એક પ્રશ્ન થાય કે આઠ ઝીરોનું ઊંધું ઝીરો આઠ લખીએ તો ન ચાલે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઝીરો આઠ એ ભલે તમે લખો ઝીરો આઠ, પણ એ એક અંકની જ સંખ્યા કહેવાય બરાબર. કેટલા અંકની? એક અંકની. બે અંકની સંખ્યા તમારે દસથી શરૂ કરી નવ્વાણું સુધીની વચ્ચેની જ આવે છે બરાબર. એ સિવાય એકઈ તો તમે માની લો કે આઠ છે અને તમે ઝીરો ઝીરો આઠ લખો તો ત્રણ અંકની, ઝીરો 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 આઠ લખો તો ચાર અંકની. એકની એક સંખ્યામાં એક જ આંકડા ટૂંકમાં ફિક્સ હોય કે ભાઈ માની લો પંદર, તો એ બે અંકના જ કહેવાય બરાબર. એમાં ત્રણ અંક પણ ન આવે, એક અંક પણ ન. એવી રીતે તમારે એંસી ચાલે, પણ એના ઊંધા એટલે ઝીરો આઠ ચાલે નહીં. આ વાતનું ધ્યાન રાખજો. બીજું કે અહીંયા ચુમ્માલી છે, તમે એના ઊંધાય ચુમ્માલી, પણ ચુમ્માલી એકડામાં ખાલી એક જ વખત આવે એટલે બીજી વખત તમારે લખવાનો પ્રયત્ન કરવો નહીં. આગળ વધીએ તો એક્સ એ સાઠ નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. પહેલા તો સાઠ નો ધન અવયવ, પહેલા તો સાઠ ના અવયવ લખી નાખીએ બરાબર. તો એક આવે, બે આવે, ત્રણ ગુણ્યા વીસ, ચાર ગુણ્યા પંદર, પાંચ ગુણ્યા બાર, છ ગુણ્યા દસ, પછી સીધું દસ છક સાઠ બરાબર, દસ પછી બાર પંચા પંદર ચોકા બરાબર, પછી વીસ તેરી, પછી ત્રીસ દુ અને સાઠ એકા સાઠ. આ બધા સાઠના ધન અવયવ. હવે એમાંય પાછી કેવી કીધી છે તમને? અવિભાજ્ય કીધી છે. તો અવિભાજ્યની અંદર તો આ એકડો રહ્યો, એ ખાસ ધ્યાન રાખજો. એકડો જે છે એ વિભાજ્યમાં પણ નથી આવતો અને અવિભાજ્યમાં પણ નથી આવતો, લટકાવેલો છે. એટલે એકડાને તમારે વિભાજ્ય અવિભાજ્યમાં ગણવો નહીં. હા, અયુગ્મ કહેવાય, અયુગ્મ કહેવાય, એની અંદર આવી શકે, પણ અવિભાજ્ય કે વિભાજ્યમાં આવતો નથી. તો અવિભાજ્યમાં કોણ કોણ? આ બે આવે, ત્રણ આવે, પાંચ આવે બરાબર. ત્યારબાદ બધી સંખ્યાના ભાગ પડી શકે તેમ છે. તો કયા કયા છે આપણે? બે, ત્રણ અને પાંચ. તો અહીંયા તમારે જવાબ શું આવશે કે ડી ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં બે કોમા ત્રણ કોમા પાંચ. વચ્ચે અલ્પવિરામથી છૂટા પડે ને, આપણે ગણ જોયું ત્યારે એની અંદર જોયું હતું બરાબર. ઓકે ચલો, એની નીચેનો તો કે ઇ ઇઝ ઇક્વલ ટુ ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. હવે તમને એમ થાય મૂળાક્ષરોનો ગણ એટલે શું? તો આમાંથી બધા અક્ષર લખી નાખવાના આપણે, પણ તમને એમ થાય જો બધા લખવાના દો તો આનું આ શું ખોટું છે? પણ એમાં ધ્યાન એ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે કાંઈ રિપીટ નહીં થવા દેવાનું. શું કરવાનું? રિપીટ થવા દેવાનું નહીં. મતલબ કે ઇ ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જોજો, તમે ખ્યાલ આવશે. પહેલા ટી, ઓકે ચલો, આર, ઓકે આઈ, ઓકે જી, ઓકે પછી ઓ, ઓકે એન, ઓકે પછી વળી પાછો ઓ આવ્યો તો ઓ તો આપણે લખી નાખેલો, તો આ ઓ લખવાનો નહીં. પછી એમ, તો એમ, પછી ઈ તો નથી લખ્યો મતલબ કે ઈ, પછી ટી તો અહીંયા આવી ગયેલો છે, પછી આર તો અહીંયા આવી ગયેલો છે, પછી વાય તો અહીંયા વાય. આવી રીતે મૂળાક્ષરોના ગણ બને છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને? ત્યારબાદ આપણે આગળ વધીએ તો શું? એફ ઇઝ ઇક્વલ ટુ બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. બેટરની તો ખબર નહીં, પણ બટર હોય તો મજા આવી જાય. ચલો બેટર, તો એફ ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં પહેલા તો બી, પછી ઈ,
પછી ડબલ ટી છે એમાંથી આપણે એક જ વખત ટી લેવાનો પછી ઈ આવી ગયો અને આર અહીંયા આવી ગયો બી ઈ ટી આર આટલા મૂળાક્ષરોનો ગણ બને ક્લિયર થઈ ગયું આ ટોટલ આપણે કેટલા પાંચ દાખલા જોયા દાખલા નંબર ત્રણ ની અંદર કેટલા જોયા પેટા પ્રકાર પાંચ શું સૂચના હતી યાદીની રીતે લખો યાદીની રીતે એટલે શું વિદ્યાર્થી મિત્રો તો જે તમને ગુણધર્મ આપેલો છે એ ગુણધર્મના આધારે તમારે આંકડા લખવાના છે શું લખવાના છે આંકડા લખવાના છે ને એને કઈ રીત કહેવાય છે તમારે યાદીની રીત કહેવાય છે કઈ રીત યાદીની રીત ત્યારબાદ હવે આપણે યાદીની રીત તો જોઈ લીધી તો ગુણધર્મની રીત કે મને તો ખોટું લાગ્યું ભાઈ તો આપણે એને ખોટું નહીં લાગવા દેવાનું તો એટલા માટે હવે વળી પાછો દાખલા નંબર ચાર કે ગુણધર્મની રીતે લખો હવે અહીંયા આપણે શું લખવાનું છે કે જેમ ગુણધર્મ ઉપરથી આંકડા લખે ને અહીંયા આંકડા આપેલા છે ને એના ઉપરથી શું લખવાનો ગુણધર્મ કઈ રીતે જોઈએ પહેલાં તો સિક્વન્સ સેટ કરવી પડે તમારે બધા વચ્ચે શું કરવું પડે સિક્વન્સ સેટ કરવી પડે કઈ રીતે થાય તો જુઓ તમે ત્રણ છ નવ બાર તો તમને એમ નથી લાગતું કે આ ત્રણનો ઘડીયો હોય એવું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચાર બાર હવે આને લખવું હોય બરાબર તો તમે એક આમ લખું છું ભાઈ દાખલા તરીકે ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં એક્સ જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણ કે મતલબ કે ત્રણના ગુણિત અને કે ની કિંમત આપણે લખી નાખીએ કે ભાઈ કે ઇઝ ઇક્વલ ટુ એક બે ત્રણ ચાર થઈ ગયો આ તમારો જવાબ કે ભાઈ કે ની કિંમત તમે આવડી મૂકો તો એક મૂકો તો ત્રણ એકા ત્રણ આ બે અહીંયા મૂકો તો ત્રણ દુ ને છ આ ત્રણ જે છે એને તમે અહીંયા મૂકો ત્રણ તેરી નવ અને ચાર જે છે એને તમે અહીંયા મૂકો તો ત્રણ ચોકાને બાર હજુ તમને આ સિવાય ગુણધર્મ બનાવવાનું મન થાય તો શું ગુણધર્મ બની શકે તમને કહું કે એક્સ જ્યાં એક્સ એ ત્રણના પ્રથમ ચાર પ્રાકૃતિક ગુણિત છે બરાબર એક્સ જ્યાં એક્સ એ ત્રણના પ્રથમ ચાર પ્રાકૃતિક ગુણિત છે પ્રાકૃતિક શબ્દ ખાસ છે શું કામ તો કે પ્રાકૃતિક ગુણિત એટલે એક એક વડે ગુણાકાર આગળ વધારતો જવાનું પહેલાં એક પછી બે પછી ત્રણ પછી ચાર એવી રીતે અથવા તો આને તમે આમ પણ લખી શકો જેમ આપણે અગાઉના લેક્ચરમાં એક્સ જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી કે બિલોંગ્સ ટુ એન અને વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચાર આવી રીતે પણ લખી શકો ઘણા બધા ઓપ્શન છે બરાબર એમાંથી આ તમને સૌથી સહેલો લાગશે ત્યારબાદ બીજો જોઈ તો બે ચાર આઠ સોળ બત્રીસ આ તો શું થયું બે ને ચાર હુજ્યું કે પછી છ ના આવ્યું હોય તો તમે યુગ્મ લખી શકે પણ અહીંયા તો કંઈક અલગ જ આવ્યું તો તમે જુઓ સિક્વન્સ જુઓ બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ મતલબ કે બે બે વડે ગુણાકાર થતો જાય મતલબ કે ઘાતમાં વધારો થાય માની લો બે ની એક ઘાત કરો તો કેટલા બે પછી બે નો વર્ગ તો કે ચાર પછી બે નો ઘણ તો કે આઠ બે ની ચાર ઘાત સોળ બે ની પાંચ ઘાત બત્રીસ મતલબ કે આ શું છે બે ની ઘાત છે અલગ અલગ શું છે બે ની ઘાત ક્યાંથી ક્યાં તો કે એક થી લઈને તે પાંચ સુધી બરાબર તો તમે આને આમ લખી શકો ઇઝ ઇક્વલ ટુ એક્સ જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ રેસ ટુ કે મતલબ કે બે ની ઘાત અને ઘાત અહીંયા કેટલી છે તો કે એક થી પાંચ અલ્પવિરામ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક બે ત્રણ ચાર પાંચ બરાબર એક્સની કિંમત સોરી એક્સની નહીં અહીંયા શું મૂકવાનું તમારે કે મૂકવાનું કે ની કિંમત કેટલી એક બે ત્રણ ચાર પાંચ તમે એક અહીંયા મૂકો તો બે ની એક ઘાત એટલે બે પછી આ બગડો અહીંયા મૂકો તો બે નો વર્ગ એટલે ચાર આ તગડો તમે અહીંયા મૂકો બે નો ઘન આઠ આ ચોગડો છે અહીંયા તમે મૂકો બે ની ચાર ઘાત એટલે સોળ અને આ પાંચ છે એને તમે અહીંયા મૂકો બે ની પાંચ ઘાત એટલે બત્રીસ ક્લિયર થઈ ગયું ઓકે ચલો ત્યારબાદ તમે આગળ વધો તો પાંચ પચીસ એકસો પચીસ છસો પચીસ અહીંયા પણ તમે સમજી શકો છો શું છે પાંચની ઘાત છે પાંચની એક ઘાત એટલે પાંચ પાંચની બે ઘાત પચીસ પાંચનો ઘન એકસો પચીસ અને પાંચની ચાર ઘાત કરો તો છસો પચીસ ટૂંકમાં અહીંયા જે બેની ઘાત હતી અહીંયા શું આવી પાંચની ઘાત બીજો કશો ફેરફાર છે નહીં તો તમે અહીંયા લખી શકો વિદ્યાર્થી મિત્રો ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક્સ જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ આ કોની ઘાત છે બધી પાંચની ઘાત છે વિદ્યાર્થી મિત્રો કોની ઘાત છે પાંચની તો તમે અહીંયા લખી શકો પાંચ રેસ ટુ કે બરાબર અને કે ની કિંમત કેટલી તો કે એક બે ત્રણ ચાર બરાબર આ પ્રમાણે તમે અહીંયા લખી શકો છો ઓકે
त्यारबाद अहींया 2 4 6 टपका 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 मतलब के अनंत सुधी आनिया सिक्वेंस तुम जो तो 2 4 6 8 10 12 14 16 18 20 गम्मे त्यां सुधी भी आ जाओ ओली बाजू बराबर तो एनी एज सिक्वेंस तुम्हारे रहेशे ओके तो आने शू कहेवाय युग्म पूर्णांक युग्म प्राकृतिक संख्या कहेवाय केवी कहेवाय युग्म प्राकृतिक संख्या तो इज इक्वल टू अहींया तमे लखी शको x ज्यां x a युग्म प्राकृतिक संख्या छे आनो गुणधर्म क्लियर त्यार बाद आगळ वधीए तो 1 4 9 टपका टपका सो पण आया हूँ सिक्वेंस सेट करवी एकडो तो हालो गम्मे ई करी नाखो ते પણ પછી 4 પાછા 9 ને એમ 100 કઈ રીતે 1 માંથી 4 તો 3 નો વધારો થયો 4 માંથી 9 તો 5 નો વધારો થયો તો એમ હવે શું કરવાનું પણ અહીંયા તમે વિચારો 1 છે ને હું એમ લખી કું 1 નો વર્ગ પછી અહીંયા 4 તો 2 નો વર્ગ અહીંયા 9 તો 3 નો વર્ગ ટૂંકમાં જો નીચે ફેરફાર થતો છે ઉપર વર્ગ જ રહે છે ઉપર બગડો ફિક્સ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ એમ કરતા કરતા છેલ્લે 100 મતલબ કે 10 નો વર્ગ તો અહીંયા જેમ ઘાતમાં ફેરફાર થતો હતો અહીંયા ઘાત ફિક્સ રહે છે કેટલી 2 ફેરફાર ક્યાં થાય છે આધારમાં થાય છે તો આને તમામ લખી શકો કે ઇઝ ઇક્વલ ટુ x જ્યાં x ઇઝ ઇક્વલ ટુ k નો સ્ક્વેર મતલબ કે ઉપર ઘાત ફિક્સ છે વર્ગ જ તે એ સિવાય કંઈ હળી કરવાની નથી પણ k ની કિંમત તમારે ક્યાં તો કે એને તમામ લખી શકો બરાબર k 1 થી 10 લેવાના છે તો કે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ k લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 અને k બિલોંગ્સ ટુ n મતલબ કે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું કોની કોની વચ્ચે તો કે 1 થી 10 એમાં ઇક્વલ ટુ બે જગ્યાએ છે મતલબ કે એકડો લઈ લેવાનો અને 10 પણ લઈ લેવાના ખ્યાલ આવી ગયો તમને 1 થી 10 સુધી ચલો હવે અહીંયા ઓકે ચલો અહીંયા પૂરું આ તો તમારું રફ વર્ક હતું ખ્યાલ આવ્યો તમને બે જે મેથડ આપણે જોઈ હતી યાદીની રીત અને ગુણધર્મની રીત બંને રીતના આધારે અહીંયા આપણે દાખલા ગણેલા છે ખ્યાલ આવી ગયો આ દાખલા તમે તમારી બુકની અંદર લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો દાખલા નંબર 5 નીચેના ગણના બધા ઘટકો લખો ટૂંકમાં જે તમને યાદીની રીતવાળું પૂછેલું હતું ને એ જ વસ્તુ છે બરાબર એમાં ખાસ કશું નવું નથી x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે પહેલાં તો કેવી અયુગ્મ એટલે એકી સંખ્યા પાછી કેવી પ્રાકૃતિક તો આનો જવાબ તમે આમ લખી શકો કે a ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં 1 3 5 7 અનંત સુધી આનો જવાબ તો તમને ક્લિયર થઈ ગયો મળી ગયો ત્યારબાદ બીજાની અંદર તમને શું આપેલું છે x જ્યાં x એ પૂર્ણાંક છે કેવી છે પૂર્ણાંક હવે પૂર્ણાંક એટલે તમે નક્કી કરો પૂર્ણાંકમાં તમારે કઈ કઈ સંખ્યા આવે તો કે બધી ધન આવે બધી ઋણ આવે અને ઝીરો આવે પણ પોઈન્ટ વાળી એ કઈ નહીં બરાબર તો તમે અહીંયા અને એમાં પાછું કેવું કીધું છે માઇનસ 1/2 થી મોટી અને 9/2 થી નાની તો માઇનસ 1/2 એટલે માઇનસ 0.5 થયો ને એનેથી મોટી લ્યો એટલે કઈ આવે ઝીરો આવે કઈ આવે ઝીરો અને 9/2 એટલે 4.5 એનાથી નાની એટલે 4 તો 0 થી 4 સુધીની સંખ્યા તો b ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4 આટલો જવાબ આવે ક્લિયર થઈ ગઈ આ વાત ત્યારબાદ તમને શું દાખલો આપેલો છે કે c ઇઝ ઇક્વલ ટુ x જ્યાં x એ પૂર્ણાંક છે મતલબ કે ધન ઋણ શૂન્ય x સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 x નો વર્ગ છે એ 4 કરતા 4 જેટલો આ ઇક્વલ ટુ મતલબ કે 4 જેટલો અથવા 4 થી નાનો હોવો જોઈએ તો c ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં હવે જો માની લો 0 છે તો 0 નો વર્ગ 0 એટલે 4 કરતા નાનો પછી 1 લખો તો 1 નો વર્ગ 1 નાનો પછી 2 લખો તો 2 નો વર્ગ 4 4 જેટલો થઈ ગયો પછી 3 લખો તો 3 નો વર્ગ 9 થઈ જાય તો ચાલે નહીં તો 0 1 2 પણ પૂર્ણાંક એટલે ધન ઋણ અને શૂન્ય તો ઋણમાં ચકાસો તો માની લો માઇનસ 1 મૂકો તો માઇનસ 1 નો વર્ગ કેટલો થાય 1 તો 4 કરતા નાનો થયો તો અહીંયા આવે માઇનસ 1 અને હજુ માઇનસ 2 લ્યો તો માઇનસ 2 નો વર્ગ તો કે 4 4 આની જેટલો મતલબ કે અહીંયા આવશે માઇનસ 2 આ જવાબ તમને મળે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો હવે ચોથો અહીંયા
बराबर शू आपेलू छे कि d इज इक्वल टू x ज्यां x ए लॉयल ना लॉयल शब्द ना मूलाक्षर छे तो सीधी बात छे रिपीट न थाय प्रमाणे लखी नाखवानो तो d इज इक्वल टू तमारे शू आवशे l o y a बराबर छेलो l आनी अंदर आवशे नहीं l o y a मात्र आटलू तमारे आवशे क्लियर आ दाखलो एना पछी तमारे पांचमो e तो e इज इक्वल टू शू कीधु छे तमने अहींया जुओ जोई x ज्यां x a वर्षनो 31 दिवसनो न होय तेवो महीनो 31 दिवसनो होवो जोईए नहीं बराबर तो जान्युआरी 31 नो बराबर तो हवे कया कया आवशे आनी अंदर तो तमारे एक तो आवशे फेब्रुआरी पछी मार्च तो के 31 पछी एप्रिल पछी मे महीनामां आवे नहीं शुं काम मे महीनो जान्युआरी फेब्रुआरी मार्च एप्रिल मे मे महीनामां केटला 31 दिवस नहीं लेवानो पछी जून लेवानो पछी जुलाई अने ऑगस्ट बन्नेमां 31 आवे विद्यार्थी मित्रों बराबर तो जुलाई अने ऑगस्ट लेवाना नहीं बराबर ऑगस्ट पछी कयो आवे तमारे सप्टेम्बर पछी ऑक्टोबर नहीं लेवानो पछी कयो लेवानो नवेम्बर અને ડિસેમ્બરમાં વળી પાછા કેટલા આવે 31 મતલબ કે અહીંયા તમને 5 મહિના એવા મળ્યા કે જેમાં 31 આવતા નથી ઓકે ત્યારબાદનો શું છે દાખલો f ઇઝ ઇક્વલ ટુ x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદી મતલબ કે ક્રમમાં a b c d એમાં k પહેલાનો વ્યંજન છે k પહેલાના અક્ષર લેવાના પણ એ અક્ષરમાં એ પાછો કયો વ્યંજન તો f ઇઝ ઇક્વલ ટુ વ્યંજન बराबर तो स्वर न चाले तो ए न चाले स्वर में पची बी सी डी ई रियो ई पाछो स्वर एटले न चाले पची एफ जी एच पाछो आई जे रियो ए चाले नहीं पची तो के जे अने पची शू आवी गयो के तो ई लखवानो नहीं तो आ शू थई गयो तमारो जवाब ख्याल आवी गयो विद्यार्थी मित्रों तमने आनी अंदर ओके અહીંયા જે તમારો દાખલા નંબર 5 હતો કે ભાઈ નીચેના ગણના બધા ઘટકો લખો એને આપણે લખી નાખ્યા હવે કોનો વારો જોડકા જોડો આની સૂચના તો તમને કઈક લાંબી લાંબી એવી આપેલી છે કે ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણો સાથે સાંકળો મતલબ કે ડાબી બાજુ યાદીની રીત છે જમણી બાજુ ગુણધર્મની રીત છે એકબીજા સાથે સાંકળો બરાબર તો આપણે જોઈએ પહેલું જે છે એની સાથે શું આવશે બરાબર તો 1 2 3 6 હવે આની અંદર તમે જુઓ 1 2 3 6 તો પહેલા તો જો x એ અવિભાજ્ય છે અને 6 નો અવયવ બરાબર તો આમાં અવિભાજ્ય વાળું કંઈ નથી બરાબર તો આ આવશે નહીં પછી 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક તો 10 થી નાનામાં તો ભાઈ અને અયુગ્મ તો એમાં પણ આવતો નથી પછી પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે આ સેટ થાય છે તમે જુઓ પ્રાકૃતિક સંખ્યા આ બધી છે અને 6 નો અવયવ તો 6 ના અવયવ કયા થાય 1 2 3 અને 6 થઈ ગયું સેટ તો પહેલા અરે હું સેટ થયું તમારે સી તો પહેલામાં જવાબ આવ્યો સી બરાબર ત્યારબાદ બીજું જો બીજું શું આપેલું છે તમને 2 અને 3 તો એમાં તમે પહેલું જુઓ અવિભાજ્ય સંખ્યા છે 2 અને 3 અવિભાજ્ય અને 6 નો અવયવ છે તો બસ 6 ના અવયવ પણ છે તો શું સેટ થઈ ગયું બીજાની અંદર એ તો આમાં જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો એ ત્યારબાદ ત્રીજાની અંદર જો શું આપેલું છે એમ એ ટી એચ ઈ આઈ સી એસ નામ વાંચો ત્યાં જ ખબર પડી જાય કે મેથેમેટિક્સના અક્ષર છે કોના છે મેથેમેટિક્સના મતલબ કે ક્યાં આપેલું છે અહીંયા એક્સ જ્યાં એક્સ એ મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરો છે તો મતલબ કે અહીંયા ત્રીજાની સામે શું આવ્યું તમારે અહીંયા ડી અને બાકી વધ્યું ચોથું અને આમાં હમ ખાવાનું તમારે એક જ વધ્યું કયું બી છતાંય ચેક કરી લેવી 1 3 5 7 9 અને બીમાં શું આપેલું છે કે 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક મતલબ કે ધન અને અયુગ્મ મતલબ કે એકી સંખ્યા તો જો આ બધી ધન છે અને એકી પણ છે 1 3 5 7 9 ઓકે તો આની સાથે શું સેટ થયું તમારે અહીંયા બી આ થઈ ગયો તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો અહીંયા તમારું સ્વાધ્યાય 1.1 પૂર્ણ અને સાથે સાથે આ આજનો લેક્ચર પણ અહીંયા તમારે પૂર્ણ બરાબર ખાસ ધ્યાન આપજો વ્યવસ્થિત સમજી લેજો
एकदम ईजी है। हूँ तो एम कहूँ का टेन्थ ना जे चेप्टर था एना करता पण ईजी चेप्टर है। व्यवस्थित ध्यान आपजो, शक्य हो तो आनी तमे नोट्स बनावजो एक अलग बुकनी अंदर, तमने काम आवशे बराबर। जो आ वीडियो तमने पसंद आवेलो हो तो वीडियो ने तमे लाइक करजो, तमारा अन्य मित्रों जोड़े शेर करजो, अने मारी चेनल ने तमे सब्सक्राइब पण करजो। धन्यवाद।